म्युनिसिपल कॉर्पोरेशन हाउसिंग कमिटी चेयरमैन अश्विन પેથાણીનો લેટર બોમ્બ સામે આવ્યો હતો, જેમાં અશ્વિન પેથાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લખેલા પત્રમાં તેઓએ એએમસી એસ્ટેટ વિભાગ અધિકારીની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને કમિટીમાં અનેક વખત રજૂઆત કર્યા બાદ છતાં કોઈ પગલાં ન લેવાતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સરકારી આવાસમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી હોવા છતાં અને કમિટીમાં અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ એન્ડ ડીડબ્લ્યુએસ આવાસ યોજનાના ચેરમેન તરીકે માનનીય કમિશનર શ્રીને એક મેં પત્ર લખ્યો છે. પત્રનું કારણ એવું હતું કે છેલ્લા 1.5 વર્ષની અંદર જે આવાસોની અંદર જે ભાડે રહેતા હતા લોકો એને નોટિસો આપવાની મારી વાત હતી. એ નોટિસો આપ્યા પછી 779 લોકોને જે નોટિસો પાઠવી આપણે આપવામાં આવી હતી હાઉસિંગ કમિટી દ્વારા. ત્યાર પછી આપણે શું પગલાં લીધી એ મારી વાત હતી. એ વાતના ભાગ સ્વરૂપે ઘણા સમયથી એનો કોઈ જવાબ ન મળવાના કારણોસર મેં આજે માનનીય કમિશનરશ્રીને પત્ર લખીને આ બાબતને આ કાર્યને થોડો વેગ મળે એટલા માટેથી મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે. ઘરનું ઘર આપવાની જે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારની જે આગ્રહ છે, પ્રધાનમંત્રીશ્રીનો આગ્રહ છે, એના કારણોસર જે લેભાગુ તત્વો દ્વારા આ મકાન લઈ લીધા છે અને ભાડે આપી દીધા છે એવા લોકો પાસેથી મકાન પાછા લઈ અને જરૂરિયાતમંદોને મકાન મળે એટલા કારણોસર મેં મુખ્ય કમિશનરશ્રીને પત્ર લખ્યો હતો અને આજે મેં એમને લખીને મોકલી આપ્યો છું.